માણાવદરમાં ખેડૂતો દ્વારા એક રેલી કાઢી સરકારી દ્વારા બહાર પાડવામાં આવેલ જીજીઆરસીના નવા નિયમોના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂત સંગઠન દ્વારા રાજ્ય સરકારના જીજીઆરસીના બહાર પાડવામાં આવેલ સર્ક્યુલરમાં ખેડૂતો તથા સરકારી કર્મચારીઓ પર વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા કરાતા હોય અને ખેડૂતોની અંગત માહિતીઓ પણ જાહેર થતી હોવા ઉપરાંત ખેડૂતોના વિવિધ પ્રશ્નો નિરાકરણ માટે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નામ જયદીપ કુમાર ભીમજીભાઈ પાલોડિયા. આજે અમે મામલતદારશ્રીને બધા ખેડૂતો સાથે મળીને એક આવેદનપત્ર આપેલું છે, જેમાં જીજીઆરસીએ નવા નિયમ બહાર પાડેલા છે ટપક અને કુવારા બાબતે વસાવામાં, કે 7/12 અંદર કુવા બોરનો ઉલ્લેખ હોય તો પણ છતાં જીજીઆરસી દ્વારા કુવાનો ફોટો ખેડૂત સાથે માગે છે. બીજા નંબરની અંદર બેંક ખાતાની પાસબુક, એમાં છેલ્લા ટ્રાન્ઝેક્શનની વિગત આપવાની થાય ફરજિયાત, જેમાં ખેડૂતોની પ્રાઇવસી છીનવે છે, કે જીજીઆરસીને સહાય આપવી છે તો બેંક ખાતાની ડિટેલ, એના આઈએફએસસી કોડ, નામની જરૂર છે, પણ છેલ્લા ટ્રાન્ઝેક્શનના વિગતની શું જરૂર છે. આ બાબતે આજ શ્રી મામલતદાર માણાવદર જોશી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારો અવાજ, ટૂંકમાં ખેડૂતોનો અવાજ તમે રાજ્ય સરકારને પહોંચાડો. અને બીજું કે રાજ્ય સરકાર ફુવારાની અંદર સહાય આપે છે, જેની અંદર ફુવારાની અંદર અત્યાર સુધી વેરિફિકેશન જ થતું હતું, હવે ટ્રાયલન પણ ફરજિયાત કરેલું છે, તો ટ્રાયલનનો નિયમ ન હોવો જોઈએ. કારણ કે કપાસ હોય, અડદ હોય, તલ હોય, જેવા પાકો હોય એની અંદર ટ્રાયલન ફુવારા પિયત પદ્ધતિ ચાલુ કરે તો પાકને નુકસાન થાય છે, તો ખેડૂતોને તો એક કરતાં બે થાય છે. પાકને ટૂંકમાં સિસ્ટમ વસાવે તો પાકની વૃદ્ધિ માટે લઈએ છે. આજે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને દેવા આવ્યા છે. અમારા મુદ્દા 3-4 છે, એમાં એક જીએસટીનો મુદ્દો છે. જે પહેલાં જીએસટી ગુજરાત સરકારે હટાવી દીધું હતું, બાદમાં અત્યારે ચૂંટણી પૂરી થઈને આ વર્ષ પૂરું થયું, નવા વર્ષમાં પાછું 12% જીએસટી અમલીકરણ કર્યું અને 12% ખેડૂત ઉપર બોજો નાખેલો.